ભલે ભલે પ્રેમથી આમ એક ઘર જેવું પરિવાર જેવું વાતાવરણ છે ને એટલે છૂટતી બે વાતો કરી શકાય, બાકી પૂરી મર્યાદા તો સ્ટેજની અમારી હાજી, પણ એક એક જીવ મળી ગયો ને બે વાતો એટલે છૂટતી થાય. ભલે બોલો, ગાયને માતાજી કહેવાય કે નહીં, હે બળદને પિતાજી, સારી કન્યાને શું કન્યા કહેવાય, સારા વરને કાંઈ શું વર હોય, ભલે કહેવાય. અરે હું રાજભા પ્રોગ્રામ પૂરો કરીને સવારે ઘેરે ગયો 6 વાગ્યા. બોલા શેરીમાં કુતરા ખાડામાં માથું નાખી મૂતા હોય ને, એ કૂતરો જોઈ ગઈ કે જીટીઓ લાગે પાછો રોજ નથી આમ જીણી આખી કે જીટીઓ લાગે પાછો. હા મારે કાર એ સાંભળજો, મારે વડોદરા પ્રોગ્રામ હતો બાપુ વડોદરા. હું મારી અર્ટિગા ગાડી ને વડોદરા જતો તો મારો ભાઈબંધ મને કે મારે વડોદરા આવું જ, મેં કહું હાવ મોટર ખાલી છે બેહી જા સાંભળવા જેવું. એમાં બગોદરા ચોકડી, વટામણ ચોકડી, તારાપુર ચોકડી, ધર્મ ચોકડી, બોરસે ચોકડી, નવાસક ચોકડી, આખો રફ રોડ છે. મને કે નીતુભાઈ ગાડી અહીંયા ઊભી રાખો, મેં કહા, મને કે મારો બાપ આટલો બધો રૂપિયા વાળો છે એની મને આજે ખબર પડી. મેં કહું તારો બાપ આટલો બધો રૂપિયા વાળો એને આજે ખબર પડી કે મને કે અહીંયા ડાયા અર્જનની જમીન, અહીંયા ડાયા અર્જનની જમીન. મેં કહું ડાયા અર્જન નથી, ડ્રાઈવર જ છે બુદ્ધિ વગર ના. હા તો બહુ અમુક તો ભટકાય છે. એક ભાઈ મને કહેતો હતો જીતુભાઈ તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રહે છે? લાંબી બાઈ? મેં કીધું લાંબી બાઈ તારું શું કામ છે? મને કે દવાખાને ગયો તો ડોક્ટરે કીધું તો મેલેરિયાના મચ્છરથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો. બુદ્ધિ વગર ને આ લાંબી બાઈ, આ અમુક ની આઈટમોનું વંદન કર્યું. હું ભાવનગર જતો તો પ્રોગ્રામમાં થોડા ધોળા ઢસા નંગોળા ને એવું બધા કામ આવે. મારી બાજુમાં દાદા બેઠા, દાદા ધોળા ક્યારે આવશે? મને કે કાળા જાય પછી. વાત એ હતી છે તો આવા ઘણા પ્રસંગો છે. જાજો ટાઈમ એક પંખાની આઈટમની એક યાદી હતી, એક રાધાજીને ઘર પહોંચવાડે બે વાતની યાદી હતી. જો સમય હોય આપણી પાસે તો બે મિનિટ છોકરાઓને રાજી કરજો બાપુ એમ ને. અમારા ગામડામાં ભાગવત કથા હતી, તે પોથયાત્રા નીકળી ઘર ધણીને ઘેરેથી. અમારા બાપુ દેશી ઉલાડીઓ હું કહું થઈ અને શાસ્ત્રીજી પોથીને પૂજન કરવામાં બ્રાહ્મણ તરીકે મને ભેગો રાખ્યો અને દાદાએ જે બોલાવી કીર્તન ઉપાડું બાબા હો હું કહું તે એ રાધાજી ને ઘર પચવાડે હાલો ના હતો આનંદ જ મોજ જ કરવી. હા હા લાઈટ માઇક વિડીયો કેમેરો કલાકાર સંગીત આ અમારું કુટુંબ છે. અમે લોકોને રોજ આ ખજાવીએ, અમારે આનંદ કરવો હોય તો ક્યાં જઈએ? અમે અંદર અંદર આંટો મારી ને એટલે અમને જેવો આનંદ મળી જાય પાછું કોઈ ખોટું ન લાગે. ખોટું લાગે જાય ક્યાં? અથવા તો કાંઈ ભેગા હોય હું બાવન મંગળદાસ અમારો કુટુંબ છે ભાઈ. હા ચાબા ભગત ના ભોજકા સંભળાવી નહીં. ચાબા ભગત ના ભોજકા ના હોય, ભોજા ભગત ના ચાપ ખાવ. ચાબા ભગત ના ભોજકા ક્યાં કાઢવા જવા? એવી અઘરી આઈટમો ભટકાય છો મારા. અને કીર્તન ઉપાડું બાપા એ રાધાજી ને ઘર પચવાડે ભક્માક ભક્મા ભક્માક 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 ભક્મા રાધાજી ને ઘર પચવાડે ભક્માક 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 ભક્માક
Coi nem chúc hôm về đây vậy mà phát mắt nó đi lùng sao anh rạch bông mắt thì đốt bê lạc không biết vào này kia còn là bên mai phút ai cũng bị ở đây nếu mà tôi vào này kia rằng bà mắt nó đi kran coi hô rụp về đây kia rồi và anh rạch ra trên cắt bắt rồi và anh tôi nếu bài mỗi cửa અમે એથી બોલીને આ બધા સાંભળો છો ને આ અમારી સંપત્તિ છે બાપ આ અમારી સંપત્તિ છે અમે બોલીને આ બધા સાંભળે ને સંપત્તિ છે અરે વાહ ક્યાં વાત ક્યાં વાત જય હો જય હો દ્વારિકાધીશ મને કલર વાળા ઘાંધી તો બહુ ગમે દ્વારિકાધીશ કી રે બાબુ મજા આવે છે આજે આનંદ આવે છે ગમે હોય આજે રાજી પહોંચા રોજ અમે બિલ એ રોજ અમે બિલ થી ગાય છે બાપ આજે અમે દિલ થી ગાય છે શું આજે કહું વાહ ભાઈ વાહ જાય છે પેલા કીધું હતું શરૂઆત માં કરો ને પણ આ બે મિનિટ ભાઈ જાદો ટાઈમ નથી લેવા સમજો આ રાધાજી વાળું જલ્દી વાહ દોસ વાહ ક્યાં જામ બસ લ્યો પૂરું મારે એટલા જોતા હતા હું સંતોષી બ્રાહ્મણ છું 2000 વાપરવાના નીકળી ગયા મારે પણ પગીરીલાલ ધરણ કી એ રાધાજી ને ઘર પથવાડે હવે તબલા ની આરે રાધાજી ને ઘર પથવાડે રાધાજી ને ઘર પથવાડે કૃષ્ણ કનૈયો કૃષ્ણ કનૈયો રાધાજી ઘર પટો કૃષ્ણ કરી હું કરે હારું કીર્તન ગાવા થાય વરી પ્રભાત ગિરિરાજ સારી વાત છે આ સંસ્કાર છે કોકની મંદિર બનાવે આ છોકરો કોકની બનાવે મને ગયું બાપ 5-25 રૂપિયાની કોઈ મોટી કિંમત નથી પણ એનો અનરનો હરખ છે ને એ હરખની કિંમત હતી બાપ હું રાજી થયું વાદોશ પાછો રાધાજી ને ઘર પથવાડે કૃષ્ણ કનૈયો ઉભો 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 વિલંબિત થયો બાપ અડધી ચા પી લો બીજો હમ આવે ઉભો ઉભો નવ કિલોમીટર હેલા નવ મેં કીધું ઉભો ઉભો શું કરે મોટા ફાટ ને જલ્દી ઉભો ઉભો આહડી વગાડે મરી ગયા યા કઈ દેવું તું વાહડી વગાડે એટલું કહો મને તોડાય નહીં કહ્યું 9 કિલોમીટર તારું ભલું કરે તારું પણ આવા ઘણા રૂડા પ્રસંગો છે હા પંખો બહુ સરસ નવો નવો પંખો લેવો ને ટેબલ ફેન પંખો કેવી રીતે ફરી મારા ચહેરા હું જોજો મહેનતનું કામ છે પંખો મેં કીધું આ બાપુના કંઈક આ જગ્યાના રોટલા બહુ ખાધા લાડુ બાપુને બહુ ખાધા એના આશીર્વાદ બોલે રહ્યો બાપુ સાચું કહું બાકી ડૉક્ટરે આ જોગ કરવાની આઈટમની હાવ ના પાડી છે
કે લાંબુ હાલવું હોય તો આ બંધ કરી દો. બાપુ રાજી થયો. એ આત્મા ગમે એ વિચારતું હોય છે, બાપુ એવો આશીર્વાદ દેતો હોય છે ને ગુરુ મહારાજ. ભાઈ ભાઈ સાચું કહો હે બાપુ, 25 વર્ષથી હું અહીંયા આવું છું આશ્રમમાં. 25 વર્ષથી હા, બહુ બહુ હું ને ચૈત્ર મહિનામાં રામકથા પહેલાં બેહાડી હતી ને એમાં હું આવ્યો હતો. આ 25 વર્ષથી આશ્રમમાં આવું છું એટલે રોટલો છે આ જગ્યાનો ભાઈ પેટમાં. તો પંખાની એકદમ ઝડપથી કહી દઉં, નવો નવો પંખો લેવો ને ટેબલ ફેન કેવી રીતે ફેરી મારા ચહેરા સામું જોજો. ફરવા તો દે, હજી પાવર માંડાયો તો બાપુ મજા આવે. બેનો હવા આવે છે ને, મગજ હવા આવે છે ને, એક ઉપર છે. આ નવો પંખો એક વર્ષ દાવા દો, હપ્તેથી લીધો હોય ને હપ્તેથી, હપ્તાવાળા કેમ ફરી દો, હપ્તાવાળા એ હા બધું હપ્તાવાળા પંખા કેમ ભરે હપ્તાવાળા. ઘણા પંખા તૂટી જાય ને ધક્કો મારવો પડે. હવે જોજો સાંભળો તો એટલે કદાચ તમને હસવું આવે. અમારા કલાકારોનું તો રોજનું છે, અમારા કલાકારો દાંત કાઢે એટલે સમજવું કે કાર્યક્રમ સફળ થાય. ભાઈ ભાઈ રોજનું છે, અમારી મોજ છે. તો ઘણા પંખા ચોટી જાય ને ઓલા બોલ બેરિંગ ઢીલા હોય ને એ પંખા જોયું. હવે પોલીસ મિત્રો આમાં હોય તો માફ કરજો, હવા 9 વાગે નોકરી શરૂ થાય ટ્રાફિક પોલીસ ત્યારે એની ઝડપ જોજો. 9 વાગે ચા પાણી પીને નીકળું ત્યાં નાસ્તો કરીને. બપોર 12 વાગે જોજો, બપોરે 3 વાગે જોજો, સાંજે 6 વાગે નોકરી પૂરી થાય ત્યારે જોજો. પોલીસ મિત્ર હોય તો માફ કરજો. કોર્ટમાં કેસ હાલતો વકીલે કીધું ગીતા ઉપર હાથ રાખીને વાત કરું, જે કઈ હાથું કહીશ તો કે ગીતા ઉપર હાથ નહીં રાખો, કેમ ગીતા જ મારી ઉપર કેસ કર્યો છે.
કોઈ સલાહ લેવા જેવી તો છે ને મેં એમાં નેતા કા બોલો કુછ નેતા એ છેલ્લા પ્રોગ્રામ હે નેતા એ તો એક જોક થઈ ગયો તો બાપુ સમજવા જો એ ગામડામાં કાર્યક્રમ હતો એ ગામડામાં મેં એક પટેલને પૂછ્યું તમારે કોનું જોર છે મને કે રોજડાનું મેં કીધું ભાજપ કે કોંગ્રેસનું કે રોજડાનું જોર છે એ તો કાર્યક્રમ પૂરો કરીને બાપુ ઘેર આવ્યો ને તો કમળના ફૂલ હારા ખીલ્યા હતા કમળના મેં કીધું આ કમળનું ફૂલ જો ભગવાનને ચડાયું ને એકાદશી છે એક ભાઈને કીધું ફૂલ તોડીને આપો કમળ ઊંડા પાણી મચી કમળનું ફૂલ તોડીને આવ્યો હું તો રાજી થતો 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 મારે ઘેર આવ્યો મેં મારા ધર્મ પત્નીને કીધું પૂજા કરો ને તઈ ચડાવજો ફૂલ લઈ લીધું ભગવાનને ચડાવી દીધું પછી બહાર આવીને મને મારી સામે ઊભા રહ્યો ને મેં કહું કંઈક મકાવું છે સામે ઊભો મેં કહ્યું કેમ લાફો માર્યો મને કે તમે ભાજપની નિશાની આપે મેં કોંગ્રેસની આપી લે નિશાની રાખે છે બીજા નડે અમને પણ મર્યાદા છે એટલે અમે બીજું વધારે કંઈ ન બોલી શકીએ આવાળવાળો પ્રસંગો છે અને જાજો સમયને લેતા આપ જેની રાહ જોઈને બેઠા છો એમને વિનંતી કરીએ રાજભાને રાજભા પધારો અને મસ્તીનો ભાઈ ભાઈ